गुड मॉर्निंग मित्रों, अत्यार सुधी आगळना वीडियो में आपणे जोयुं के इरेग्युलर वर्ब छे एमां केटलाय क्रियापदो एवा छे के जेना भूतकाळ अने भूतपूर्व बन्नेना रूपो समान थाय छे, जेरे बीजा केटलाक रूपो एवा छे के जेना त्रणे रूपो पण समान थाय छे अने केटलाक रूपो एवा पण छे जेनुं भूतकाळ अने भूतपूर्व बन्ने रूपो अलग अलग थता होय छे। तो आपणे बे वीडियो पछी जे जोया छे एमां त्रीजो अत्यारे जोईए छे के एमां केटला रूपो छे, केवा छे, के आपणे जोता पण जईए छे अने समजता जईए छे। तो वीयर
એક વાર ફરીથી જોઈ લઈએ છીએ. તો જુઓ પહેલેથી અનિયમિત ક્રિયાપદો એટલે કે કદાચ ક્રિયાપદો સેમ એનું એ તો ભૂતકાળ ના થાય, પણ ભૂતકાળ અને ભૂતકૃત સમાન હોઈ શકે છે, બરાબર. અને કેટલાક ક્રિયાપદ એવા પણ છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃત રૂપ પણ સમાન ન થઈ. તો હવે આપણે આજ અત્યારના લખેલા રૂપો ફરીથી જોઈએ છે. સ્ટ્રાઇક, એચ ટી આર આઈ કે ટી, સ્ટ્રાઇકનું રૂપ થશે સ્ટ્રક અને સ્ટ્રિકન. એચ ટી આર યુ સી કે, એચ ટી આર યુ સી કે, ફરીથી સ્ટ્રાઇક સ્ટ્રક સ્ટ્રિકન. એચ ટી આર આઈ કે ઈ, તો એચ ટી આર યુ સી કે, એચ ટી આર આઈ કે ઈ એન, બરાબર. એટલે ઘણા બધા રૂપો બદલાય છે, જોતા જાઓ તમે. સ્ટ્રાઇક સ્ટ્રક સ્ટ્રિકન, સ્ટ્રાઇક સ્ટ્રક સ્ટ્રિકન, સ્ટ્રાઇક સ્ટ્રક સ્ટ્રિકન, સ્ટ્રાઇક સ્ટ્રક સ્ટ્રિકન. ત્યાર પછી છે સ્વીયર. તો સ્વીયરની અંદર તમે જોઈ શકો છો વીયર શબ્દ છુપાયેલો છે, એસ કાઢી નાખો. ડબ્લ્યુઈઆર જે આ જ તમે શબ્દોમાં છેલ્લો શબ્દ લખ્યો છે સેમ એ છે. સ્વીયર એટલે સોગંદ લેવા. સ્વીયર સ્વર સ્વર, સ્વીયર સ્વર સ્વર, સ્વીયર સ્વર સ્વર. ત્યાર પછી છે સ્વિમ. સ્વિમ એટલે તરવું, બરાબર. તો સ્વિમ સ્વમ સ્વમ, સ્વિમ સ્વમ સ્વમ, સ્વિમ સ્વમ સ્વમ, સ્વિમ સ્વમ સ્વમ, સ્વિમ સ્વમ સ્વમ. નેક્સ્ટ છે સ્વીપ. તો સ્વીપ એટલે જે વાળવા આવે છે તે બધા. સ્વીપ સ્વેપ સ્વેપ, સ્વીપ સ્વેપ સ્વેપ, સ્વીપ સ્વેપ સ્વેપ, સ્વીપ સ્વેપ સ્વેપ. પછી છે સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો અથવા તો હિંચોળો. તો સ્વિંગ સ્વેંગ સ્વંગ, સ્વિંગ સ્વેંગ સ્વંગ, સ્વિંગ સ્વેંગ સ્વંગ, સ્વિંગ સ્વેંગ સ્વંગ. નેક્સ્ટ છે ટેક. ટેક એટલે કોઈ પણ વસ્તુ લેવી. તો ટેક ટુ ટેક ઓન, ટેક ટુ ટેક ઓન, ટેક ટુ ટેક ઓન, ટેક ટુ ટેક ઓન, ટેક ટુ ટેક ઓન. નેક્સ્ટ છે ટીચ. ટીચ એટલે શીખવાડવું. તો ટીચ ટોટ ટોટ, ટીચ ટોટ ટોટ, ટીચ ટોટ ટોટ, ટીચ ટોટ ટોટ. પછી છે ટીયર. તો ટીયર એટલે ફાડી નાખવું કોઈ વસ્તુ. ટીયર ટોલ ટોન, ટીયર ટોલ ટોન, ટીયર ટોલ ટોન, ટીયર ટોલ ટોન, ટીયર ટોલ ટોન. પછી છે વિયર. તો વિયર વોર વોલ, વિયર વોર વોલ, વિયર વોર વોલ, બરાબર. વિયર એટલે પહેરવું. તો વિયર વોર વોન. એકવાર ફરી હજુ પણ જોઈ લો તમે. એટલે પ્રસારિત કરવું.
टीवी में कोई पण जगह तो टेलीकास्ट को त्रणे रूपो सरखा छे टेलीकास्ट टेलीकास्ट बरोबर टेलीकास्ट 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 जेना त्रणे रूपो समान छे त्यार पछी छे थिंग थिंग એટલે વિચારવું थिंग थॉट
नेक्स्ट है अंडरस्टैंड, अंडरस्टैंड अंडरस्टूड अंडरस्टूड, अंडरस्टैंड अंडरस्टूड अंडरस्टूड, अंडरस्टैंड अंडरस्टूड अंडरस्टूड, अंडरस्टैंड अंडरस्टूड अंडरस्टूड, अंडरस्टैंड अंडरस्टूड अंडरस्टूड। पची है वीव, तो वी वॉक वुवन। वी पहले अंदर थी रड़ो रुदन करो, तो वीप वेप्ट वेप। एक बार तमें बदाज करी थी माचता जाओ। जो आपने जो है वीन, तो ये ना कुछ कासो पसंद है वॉन, हमें कुछ बुलंद पढ़ना से वॉन वीन अपने जीतू हो वीन वन वन। बराबर अच्छा छे राइट डब्ल्यू आ रही थी राइट राइट अपने लखो तो रॉड अने रीकन राइट रॉड रीकन तो खाई चेनू अबे आ सिवाय जो बाय ने चेड़ पर तो प्रिया पर પણ હવે આગળના જે ભણેલા જે છે કેટલાક આઈએમપી છે અથવા તો વારંવાર બહુ જ પૂછાય છે તો એવા ક્રિયાપદો આપણે ફરીથી લેતા જઈએ છે જો એક તો છે બિગિન બહુ જ પૂછાય છે અને કદાચ તમે લખેલું છે તમને પણ કદાચ આવડતું હોય બિગિન શું થશે બિગેન અને બિગન આઈએમપી છે અથવા તો જે બહુ જ પૂછાય છે એટલે કુછ બધા નથી લખતી જે બ્રેક ब्रेक ड्रॉप प्रोकन अच्छी फ्यूल पूछा है જો વિન વન વન બરાબર રાઈટ ટ્રોટ રિટર્ન
राइट रॉड रिटर्न बिगिन बिगेन बिगन बिगिन बिगेन बिगन बिगिन बिगेन बिगन ब्रेक ब्रॉक ब्रोकन ब्रेक ब्रॉक ब्रोकन ब्रेक ब्रॉक ब्रोकन ब्यूल्ड 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 बाय बॉट बॉट बाय बॉट बॉट कैच कॉट कॉट कैच कॉट कॉट कैच कॉट कॉट हवे बाय अने कैच छे ने ना रूपोनो उच्चार समान थाय छे जेम के बॉट बॉट कॉट कॉट बराबर परंतु बाय मां तमे जुओ ओ आवे छे अने कैच मां ए आवे छे એટલે વિદ્યાર્થી આવી નાની નાની ભૂલો પણ કરી દેતા હોય છે તો એ નાની ભૂલો ના થાય એ ખૂબ જ ધ્યાનમાં રાખજો ત્યાર પછી હજુ પણ એક બે બીજા છે એક બે ની હજી પર આવશે એટલા ફરી લખીને તમને સમજાવી દઉં છું અને તમે પણ આ ક્રિયાપદોની સાથે હું તો સમજાવું છું બોલું છું જોડે જોડે તમે પણ જો મનમાં બોલશો તો તમને પણ સારી એવું યાદ રહી જશે ख्याल आवे के केवा केवा क्रियापदों थता होय छे अने आ क्रियापदों
તમે તૈયાર કરશો તો તમને ખરેખર 11 12 જે મોટા ધોરણમાં પણ કોઈ તકલીફ નહીં પડે અને ક્રિયાપદોનો ખરેખર ક્યાં ઘણી જગ્યાએ ઉપયોગ પણ થતો હોય છે. બરાબર, હોમવર્કમાં તમારે ખાલી આ જ ક્રિયાપદો એકવાર રીડ કરવા. આવતી વખતે આપણે કોઈ નવો વિડીયો લઈશું.